રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકોર, જય જલારામ, જય ધન્વંતરિ, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલીએ, મોજમાં જ રહેવાનું. કારણ કે આજે છે રંગબેરંગી કલરોનો ઉત્સવ, એટલે કે ધૂણાટીનો દિવસ. તો પહેલાં તો સૌથી પહેલાં બધા લોકોને હેપી ધૂણાટી. અને બસ 9 વાગે આજે આપણી સવાર થઈ છે, કારણ કે ગઈકાલ રાતે આપણે, એટલે કે હોળીના હોલિકા દહનની રાતે આપણે મોડા સુધી જઈ ગયા હતા, કારણ કે બનાવી હતી આપણે વેફર, રહે તો તમને બધાને ખ્યાલ છે. તો રાત્રે મોડા સુધી એ કામ ચાલે રાખ્યું, એટલે સવારે વહેલી નીંદર નથી ઉડી. અને હવે બસ પ્લાનિંગ કંઈક એવો છે અમારે બધાનો, વેપારના દોડાવનો, કે હોળી રમવું છે. પણ હજી કહીએ ને કે અમારી જેમ બધાને હવાર નથી પડી, કારણ કે આજુબાજુવાળા બધા હોતા છે, કલર ને બધું લઈ આવીને તો રાખ્યું જ છે. પણ હવે જોઈએ છે કે ક્યારે અમારા એપાર્ટમેન્ટમાં ધૂણેટીનો તહેવાર ઉજવાય છે. અને બાકી અહીંયા મમ્મીએ ઓલો પાવડર જે કર્યો હતો, પાવડર છે કે શું છે, પાવડર છે ને બટેટાનો, એ સુકાવવાનું કરી દીધું છે. ને બાકી એકાદી એક બોટલ ભરતી દીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને તમારે વહેલી સવાર પડી ગઈ, લે આ નહીં વહેલી નો પડી સવાર, કાંઈ વાંધો નહીં, લ્યો બધાને 9 વાગે સવાર પડે છે તો હાલો હવે કઈ રમવાનું છે. આ કોઈ જવાબ નથી દેતા મને, શું કરવું, લ્યો મારા આમાં હજી મારે તો ઓલી બુદ્ધિ છે. તમને લાગે નઈ કે પેલી શું કેવાય, એકદમ પેલી આંબલીની ચટણી છે, એની અંદર લીંબુ નો રસ ને બધું નીચોવી ગયો, એટલે મજા એવી રાખે. હવે કઈ વાંધો ને, ફટાફટ આપડે ચા પાણી નાસ્તો ને કરી લઈએ ને, હવે આજુબાજુ વાળા ને ઉઠાડીએ. હવે સાહેબ ના વાઇફ જતી ગઈ, એટલે સાહેબ પૂતા આવી છે, એટલે સાહેબ ને આપણે એને રંગવા જઈએ એવું વિચારીએ છીએ. પૂતા પૂતા હે? અને બાકી તો અહીંયા હા પૂતા પૂતા નો વેફર જો, અમારી અહીંયા પુકાય છે જોરદાર. બેકગ્રાઉન્ડ સારું છે એમાં, જો વેફર નો ફોટો પાડવો હોય તો. આપડે વધારે આવો ને, આમ એકાદી બાજુ તો દેખાય, તમારે કારા મોઢા દોરું દેખાતું નથી, તો આપણે હરખાયાથી લાવ લઈ લીધો. હવે મોઢું થઈ નાખો તો તમારો વાંધો નહીં. આત્મહત્યા તો નથી ગયો, આપણે બે યાદ ભરાઈ રહ્યા. હેપી હોલી છે તાટલે એટલું તો બને ને, એટલું તો કલર લગાવો બને. બહાર જઈને તો આપણે નથી રમી શકીએ એમ, તમે કીધું કમસે કમ ઘરમાં ને ઘરમાં એટલું તો કરીએ, આપણા મનને પણ મજા આવી જાય, એકદમ મોજ પડી જાય. હવે જ રાતે ચા પાણી નાસ્તો કરીએ, મમ્મી હમણાં બનાવી દે. મને હવાર માં ખબર ને, લાલ લાલ તો મારે તો કોનો કલર નહીં, એ સુગંધ વાળો જો. ઉડાડે જોઈ લે, અમારા નીચે પાર્કિંગ માં આવ્યો છે, ઊન માં બે માં હંતાઈ ગયું છે, અમને બેન કોઈ ઉડાડે નહીં, એટલે બાકી બધા અહીંયા બહાર છે. જો જો હાથમાં કલર કારણ કે એમાં ઘણા બધા લોકો હોય છે, એમાં કોઈ
ડિસ્ક્લોઝ નહીં, સોરી, કોઈ વિડીયોઝમાં આવવા માંગતા હોય છે, કોઈ ન આવવા માંગતા હોય, એટલે એના હિસાબે આપણે શૂટ નથી કર્યું. આપણા પૂરતું છે ને, આપણે એમાં ફોટોગ્રાફ્સ પણ પાડ્યા છે, તો ફોટોગ્રાફ્સ કદાચ શક્ય હશે તો આગળની ક્લિપમાં તમને જોવા મળશે. અને બાકી આ અમારા ગાડીમાં બેઠા બેઠા મોજ લેતી હતી હાવ, એ નહીં રમવું હતું, પણ રમાય નહીં, એટલે પછી આપણે ગાડી બેઠા બેઠા તો આપણે કલર લગાવી લીધો બધા, એટલું આવી ગયું, આવી ગયું ને જોરદાર જમાવટ ને. હવે બસ શાક, રોટલી, દાળ, ભાત ને સંભારો. પી તો રમી જ નહોતી, હેપી ધૂણેટી લે, કલર વગર ની એમ જ ના આવું. હમણાં હું કલર લઈને આવું છું, તારા માટે રાખ્યો જ છે મેં અલગથી. બપોર જગ્યા એટલે શું છે, એટલે બપોર ના હોય એમ નહી. જાય જાય જાય, મેં તને કહું છોકરી, ખાવું પીવું શું છે? એ તો મને ખબર છે, અને નાગલીના ભૂંગળા ડાંગ જિલ્લાના ફેમસ. નતેડા તો પાપડ તળદેજો, બીજું તો શું તળી લેજો તમારી ના, એ તો મારે તો આય છે તળવાના છે, એક નો ગોવાળ ને હો નો ગોવાળ હું તો વગાડતા નથી ભાવતી, એટલે એ શીખવાડશે. પેલા આપડે આટલું તેલ મૂક્યું છે કારણ કે આ પાપડ શેકવાના, સોરી તળવાના છે, કારણ કે દાળ ભાત છે ને, એટલે આપણા તળેલા પાપડ બહુ મજા આવે એની યાર ખાવામાં. મારી જેમ કોને કોને તળેલા પાપડ ભાવે ને દાળ ભાત ની સાથે, એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. બાકી ઓલરેડી આપણા મસાલો અહીંયા તૈયાર કરી લીધો છે, ધાણા ભાજી અને આ છે મરચું, અને બાકી ખાંડવી પણ એમના માટે લઈ આવ્યા હતા. લો તો રાઈ એડ કરી દીધી છે, અને હવે બસ થોડીક ક્ષણમાં મરચા જશે, અને પછી જશે લીમડો. લીમડો તો કાઢ્યો જ નથી, આ હિંગ લે છે તો વાંધો નહીં. આ લાગી ગયો આપણો મીઠા મીઠા ખમણનો વઘાર. વાયકો છે પોણો, ને બસ બપોરા ટાણા થઈ ગયા છે, અને આપણે આજે 32 જાતના પકવાન છે એવું કહીએ ને તો પણ ચાલે, જોઈ લ્યો હે ને જમાવટ. બાકી મોજે મોજ ને, રોજે રોજ ખા વાલી, વાલી ની મોજ સાહેબ. તો લુખું લુખું ખવાય ક્યારેક ક્યારેક હું ડાય બહુ તું. હાલો બપોરા કરવા કા વાલો તો હવે ઠીક છે, વાલા ને વાલા જેવો કઈ રહ્યો જ નથી. હમણાં 2-3 દિન ની રજામાં એવો કામ મને હવે ઢેડો હે, મેં કીધું ઓફિસે કામમાં આપણે ઢેડા હોય તો આ રજાના દિવસમાં ઘરે આરામ કરશું, એને બદલા ઘરે આરામ કરવાની બદલે એક પછી એક નવા નવા કામ નીકળતા જાય. તમે જોયું અગાઉ વિડીયોમાં આપણે ઓલી સાબુદાણાની ફેર ફેર બનાવી, પછી ઓલા ગાંઠિયા બનાવ્યા સાબુદાણા બટેટાના, હવે આ જ વારો છે બટેટાના ચિપ્સ બનાવવાનો, એટલે કે વેફર બનાવવાનો. તો હવે જવાનું છે બટેટા લેવા, અને એ ચિપ્સ પણ ત્યાં જ પડવાની છે, કારણ કે ચિપ્સ અહીંયા ઘરે પાડે એવું મહેનત કરે એવું તો કોઈ છે નહીં. આમ તમે બધા લોકો બહુ ગયો છો કે ભાઈ મમ્મી ભાઈ તમે બધા લોકો બહુ કામ કરાવો છો, એના કરતા કામવાળા બેન રાખી લો, તો અમે ઓલરેડી એ પણ કરેલું જ છે, પણ હવે જોઈએ આગળ આગળ તમે બધા ગયો છો તો હવે રસોઈવાળાએ બેન રાખી લેવું, ને વાસણવાળાએ રાખી લેવું, બીજું તો હું કપડાવાળાએ રાખી લેવું. કપડાં જ મશીન છે, મશીન હોય તો ભલે ને નહીં, હવે હાથે રસોઈમાં વાંધો નહીં. આ તો થયું હવે મજાકની વાત, બીજું કઈ નહીં. અત્યારે જવાનું છે માર્કેટે, મારે મમ્મીને મને એકલી તો રેડી મૂકશે નહીં, કારણ કે તમને બધા લોકોને ખબર જ છે કે આપણે બટેટા કેવા વીણતા આવડે અને શાકભાજી કેવું લેતા આવડે છે, એટલે મમ્મીને હારો હાર તમે લેતા જ આવી, તમને બટેટા વીણી દે, અને પછી કે એમને ઘરે મૂકી જજો બટેટા વીણી દે, ને એટલે પછી ત્યાં ને ત્યાં ઓલી ચિપ્સ બનાવડાવવાની છે. ચિપ્સ નો કેવાય, વેફર જ કેવાની હોય, ચિપ્સ કયો તો ઓલો કેવી બનાવીને દે એ ખબર પડે. કઈ વાંધો ના, આલુ બટેટા ની ફેર ફેર બનાવી દે અમને, ફેર ફેર નહીં વેફર, વેફર ભાઈ
આમાં ફર ફરી આવે, વેફરી આવે, બીજું કઈ નહીં. સાડા પાંચ પોણા છ જેવું થઈ જાય, જાણી લેજો. અને કિલ્લા ના પાડવાના 5 રૂપિયા લેશે, અને આપડે જ્યાંથી લઈએ છીએ ને એ ભાઈ આગળ થી લેજો. હાલ તું એક કામ કર, ભેગી ભાઈ જાય ગાડીમાં. જોયું ને તમે યાર, અમને કેમ ખબર જ ન પડતી હોય, પેલી વાર જતા હોય એના જેવું છે બધું. તઈ જોડો કોબીન દડો રૂપાળો લેવા તા. કોબીન દડો લાગ્યો, કેવો મીઠો જ લાગ્યો એમને ખાવામાં. સારું ભાઈ, હાલો કઈ વાંધો ના, ટોપિક આપડે અહીંયા પૂરો કરીએ છીએ, જઈએ છીએ ફટાફટ માર્કેટમાં. માર્કેટમાં બટેટા લઈ આવી ને ચિપ્સ પડાવી લઈએ અને ઝટાફટ ઘરે વહી આવીએ આપડે. બટેટા વીણવાનું કામ ચાલુ છે ને આ મશીનમાં આપડી ચિપ્સ પડશે. અહીંયા ભૂલ હતી, આની અંદર થી નીકળશે છાલ, એટલે છાલ ઉખડીને બટેટું તૈયાર થઈને નીકળશે આ જગ્યાએ. અને પછી આપણા વેફર માટેનું જે મશીન છે પાડવા માટેનું એ આ છે, આની અંદર થી પતરી નીકળશે. લીટી વાળી કીધી છે આપણે અત્યારે એમને. ફ્રેશ માલ અહીંયાથી નીકળશે. અને હવે ઘરની પ્રોસેસ છે પેલા પાણીની અંદર એને પલાળવાની, કારણ કે કાળાશ ન થાય એના માટે. અને પછી અમને બાફવામાં આવશે. પેલા આ રીતના છે ને, હવે એમને પલાળી લેવાની છે આપણે. આપણે આ 15 કિલોની કરાવી છે અને વેફર પાડવાના કિલ્લાના છે 5 રૂપિયા. ચાજા હાથ રડ્યા હમણાં કહેવત નથી. અને આપણે કરી દીધો પથારો અહીંયા. જો અમારા હાવ ફૂકાઈ ગઈ બધી. હે, અમારા સાહેબ નું કામ કઈ ઘટે ને, ઘેર વાળા માણસો રહ્યા ને. હવે મોઢામાં નથી બોલાય એવું કઈ, કોણ જાણે ડારો દીધો હોય કદાચ. હે, ત્યાં કઈ નઈ, જો મેં મારું કામ કરી દીધું. જો કેટલી બધી હુકાઈ ગઈ આમાં. હા, આટલી હાકડમાં મારે કેમ બેહું અહીંયા. તું શું ઝીણી એવી. વાઈગા છે 8:05 અને બસ હમણાં વેફરો કરીને વાહ કાબરા થઈ ગયા ને, એટલે કીધું કે ખાવા પીવાનું હરખું મન થયું છે. પણ મનમાં એવું છે કે મને જેવું મન થયું ને એવું અમારા બોરવા વાળા માણસો ની મન થયું હતું. હું બોલો, ક્યાંથી લઈ એવાથી વડાલ થી. ઈ જાતા હતા કે મારા વડાલ ની પાઉંભાજી ખાવી, તો કીધું હાલો અમારે હાટું લેતા હોવ. કારણ કે અમારે પ્લાન તો કઈક એવો હતો કે મસાલા વાળી ભાખરી અને આપણે ખાવું હતું બપોરનું વધેલું ખમણ. પણ અમારે આને મન થયું. મને કઈ મન ન થયું, મેં તો મસાલા ભાખરી નું કીધું, તમને નોત ખાવી ભાખરી. આમ આમ બેઠો ભાખરી ને તમને એમ એમ બેઠો ભાઈ. હે, કેમ એમ બેઠો, કેમ બેઠો, રેડી બેઠા હતા. રેડી બેઠા હા, અમાર બોરવા વાળા માણસો હે ને ગેર ના હે, તો તમે ગેર માં કેતા કેરી નું લેતા. હવે મને કેરી લઈએ, પાકે લઈએ, પાકે લઈ આવ્યા. તો આ બધા ને કેરી દેહો, હવે બધા ને ખાવા, અમારા પૂરતી લઈ આવ્યા. જોઈ લે, હાવ જીવ ન થાય તો. હું છે તારે બગાડી નઈ વાહો બધું કા, એ તો તાર પપ્પા. ભાજી આપણે વડાલ ની છે ફેમસ, અને પાંવ ઓલરેડી બાર શેકાય છે, બાર ની રહોડામાં છે. ભાજી મસ્ત મજાની છે વડાલ ની, અને પાંવ શેકાય છે આપણા રહોડામાં. પણ હું શેકેલા જ ખાઈ, ઓલા બાફીને નહીં ખાવું તને કહી દઉં છું. મેં તો વર્ષાબેન ને ના પડી શેકવાની કા, મેં કીધું તમે એકલા સુધ નથી શેકવા કાશે, માલતી ના આવી છે. મસ્ત મજાની હો માહી ભાવ એવી લાલ લાલ ઘૂમ ઘૂમ. એને તીખું ખાવું હતું ને, તારે તીખું ખાવું હતું ને. આને કોને આને
તારે ખાવું મેં તો સા મસાલા ભાખરી નું કીધું તું આપુરા હવે મને કે ગધેડા ખાવા મે ક્યાં ગધેડા એવું નો બોલાય તો કેવું કોડે ખડાવું એમ કહેવાય કોડે હા ગોડી માં કોણ બેહાડે મને મને પપ્પાએ બેહાડી દીધી દેહી લીધી એમ ને સારું જો ખાવું કે ભૂખું રહેવું હવે બાકી ડુંગળી તો આ છે ને મેની પાસે આમ ડોથા ભરાવી ભરાવી નાખે મેં તું નાખ તું નકર આટલી ચપટી એક નાખે છે હું આમાં વાળ નો આવે જોજે તને સવાર ના વાળ આવે છે ને તારો તારો જઈશ મારે તો ન જોઈ જો મારે લહર પટ્ટી છે હેલો